देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों परम दिवस 19/5/2023 वैशाखवद अमास नो दिवस એટલે સત્યવાન સાવિત્રી વટ સાવિત્રીનો દિવસ મિત્રો ઇતિહાસના પાના પર જેનું નામ અમર થયું પાંચ સત્યમાંની એક સતી એટલે સતી સાવિત્રી યાર જે સાવિત્રીએ પોતાના પતિને યમરાજાના મુખમાંથી મોતના મુખમાંથી પાછી લાવનાર એ સતી સાવિત્રી કેવી રીતે પોતાના સતીત્વના બળ ઉપર મિત્રો અને તે દિવસથી વૈશાખ વદ અમાસથી મિત્રો વટ સાવિત્રીનું વ્રત ઉજવાય આપણા હિન્દુ શાસ્ત્રોનું બહેનોનું મોટામાં મોટું વ્રત જે વ્રતમાં વડલાની પૂજા થાય બધી સૌભાગ્યવતી બહેનો પોતાના પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્ય માટે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને વડની પૂજા થાય છે તે દિવસે મિત્રો વટ સાવિત્રીનું વ્રત દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ કરવું જોઈએ અને અંદર એક એવા ભાવ કરવા જોઈએ કે પોતાના પતિનું આયુષ્ય લાંબુ થાય એનું એક કારણ પતિ એ ઘરનો મોભ કહેવાય સાહેબ પતિ એ ઘરનો મોભ છે અને અને ઘરનો મોભ તૂટી જાય ને તો આખું ઘર જમીનદોસ્ત થઈ જાય માટે સાહેબ કોઈ સ્ત્રી પોતે વિધવા થવાનું પસંદ ના કરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારા પતિનું મૃત્યુ થાય એ પહેલાં હું સિધાવી જાઉં હું ચાલી જાઉં જેથી મારા કપાળ ઉપર વિધવાનું લેબલ ના લાગે અરે યાર આટલા માટે વટ સાવિત્રીની દિવસે દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબુ આયુષ્ય ની શુભકામના કરતા હોય છે પ્રાર્થના કરતા હોય છે ત્રણ વાતો કહેવા માગું છું આ ત્રણ વાતોનું જે પતિ પત્ની પાલન કરશે વટ સાવિત્રીના દિવસે ભાવથી હૃદયથી સાચા દિલથી નિયમ લેશે સાહેબ તો એ ઘરમાં ધન વૈભવ લક્ષ્મી આરોગ્ય અને ખુદ ભગવાનને આવતા પણ દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે નંબર એક પતિ અને પત્ની સામસામે બેસી એક પ્રાર્થના કરવાની છે પતિ એમ કે પોતાની પત્નીને કે સપનામાં પણ પરપુરુષનું મોઢું ના જુએ અને સોરી પતિ એ સપનામાં પણ પરપત્નીનું મોઢું ના જુએ એ ભાવ ન થાય અને પત્ની સપનામાં પણ પરપુરુષનું મોઢું ન જોવે બંને જણા નિયમ લે બંને જણા ભાવ કરે તો મિત્રો હું માનું છું કે ઘર સ્વર્ગથી પણ સુંદર બની જાય એ ઘર એક મંદિર બની જાય સાહેબ દારૂ જુગાર ચોરીને વ્યભિચાર ભલ ભલા ઘરો કરોડોપતિ લોકો ખલાસ થઈ ગયા આ ચાર રાક્ષસો એવા છે ને દારૂ જુગાર વ્યભિચાર ચોરી મારા બધા જ દર્શકોને બે હાથ જોડીને વિનંતી આ ચાર તમારા ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં ચેતી જજો અને એમાં ખાસ વ્યભિચાર કહું છું મિત્રો જે ઘરમાં પતિ અથવા પત્નીનું કેરેક્ટર ખરાબ હોય એ ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો ક્યારેય એ ઘરમાં ભગવાન નથી આવતા એ ઘરમાં આરોગ્ય નથી જળવાતું મિત્રો પૈસો બચતો નથી એ ઘરની અંદર જે ઘરમાં વ્યભિચાર પેઠો માટે વટ સાવિત્રીના દિવસે મિત્રો પતિનું લાંબુ આયુષ્ય જો ઈચ્છતા હોય તો પત્ની નિયમ લે કે સપનામાં પણ પરપુરુષનો વિચાર નહીં કરું અને પતિ એવો નિયમ લે કે સપનામાં પણ પરસ્ત્રીનો વિચાર નહીં કરું નંબર બે તમારા મા બાપ મા બાપ એ ભગવાનનું બીજું સ્વરૂપ છે વટ સાવિત્રીને દિવસે એક નિયમ લેજો કે અમારા મા બાપ જીવે ત્યાં સુધી એમની મન વચન કાયાથી સેવા કરીશું એમને સેદ પણ દુઃખ પડવા નહીં દઈએ એમની બધી જ ઈચ્છાઓ પૂરી કરીશું અને એક ભગવાનની જેમ એમની પૂજા કરી ભગવાનની જેમ સેવા કરી અને એ જીવે ત્યાં સુધી એમને ખુશ મિજાજમાં આનંદમાં એમને રાખીશું મિત્રો આટલું જો કરે ને તો હું નથી માનતો કે તમારે મંદિરના ભગવાનને પૂજવા જવું પડે તમારું ઘર એક મંદિર બની જાય શંકર પાર્વતી તમારા મા બાપ જ શંકર પાર્વતી છે તમારા મા બાપ જ શિવશક્તિ છે તમારા મા બાપ જ કૃષ્ણ રાધા છે અને ગીતામાં કહ્યું એમ તમારા મા બાપ જ પુરુષ પ્રકૃતિ છે મિત્રો એટલે નિયમ કરજો કે ભલે પોતે થોડી કસર કરજો પોતે થોડું દુઃખ વેઠજો
પણ મા બાપની સેવા કરવામાં, મા બાપની ઈચ્છા કરવામાં, ઈચ્છા પૂરી કરવામાં સહેજ પણ કસર ના કરતા. અને નંબર ત્રણ કે તમારા છોકરાઓ, તમારા બાળકો અવરે રસ્તે ના જાય, ખરાબ રસ્તે ના જાય, દારૂ, જુગાર, વ્યભિચાર, ચોરી એવા રસ્તે ના જાય, એમને સારા સંસ્કારો મળે. મિત્રો, સેવા, પરોપકાર, બીજાની સેવા કરવી, બીજાનું દુઃખ દૂર કરવું, એવા એવા સંસ્કારો આપજો. તમારા બાળકો ભણી ગણી અને એક એક સારો ઇન્સાન બને, એક સારો માનવ બને, અને પોતાની સુવાસ, તમે આપેલા સંસ્કારોની સુવાસ એ પોતાની ચારે બાજુ ફેલાવે, ગામમાં ફેલાવે, સમાજમાં ફેલાવે, આપણા દેશમાં ફેલાવે અને દુનિયામાં ફેલાવે, એની સુવાસ ફેલાવે અબ્દુલ કલામની જેમ. મિત્રો, તો બાળકોને એવા સંસ્કારો આપો કે તમારું બાળક જે છે એ સપનામાં પણ દારૂ, જુગાર, વ્યસન, વ્યભિચાર કે ચોરી એનો સપનામાં પણ વિચાર ના આવે એવા સંસ્કાર એને આપજો. આ ત્રણ બાબતો જો તે દિવસે ફિટ કરી લેશો ને, વટસાવિત્રના દિવસે, તો હું નથી માનતો કે તમારા ઘરમાં દુઃખ આવી શકે. મિત્રો, તમારા ઘરમાં, ફરી કહું છું કે ધન, વૈભવ, લક્ષ્મી, આરોગ્ય અને ભગવાનને આવતા કુદરત પણ ના રોકી શકે. માટે આ ત્રણ નિયમને બરાબર તે દિવસે ફિટ કરી લેજો બંને પતિ પત્ની, તો ઘર એક મંદિર બની જશે, સ્વર્ગથી પણ સુંદર તમારું ઘર બની જશે. પછી સ્વર્ગને શોધવા નહીં જવું પડે. મિત્રો, મનહર ડી પટેલ ઓફિશિયલની ચેનલ ઉપર આયુર્વેદના વિડીયો, પ્રાણાયામ યોગાસનના વિડીયો, આપણા હિન્દુ શાસ્ત્રના તહેવારોની પાછળ જે લોજિક છે, લોજિકના તત્વજ્ઞાનના વિડીયો, ભગવદ્ ગીતાના ગૂઢ રહસ્યના વિડીયો અને મોટિવેશનના વિડીયો જોવા હોય અને નવા દર્શક હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઉપર બટન દબાવી દો. અને મિત્રો, જેથી રોજ સવારે 11:15 વાગે મારો વિડીયો અપલોડ થશે ને, એટલે તમને નોટિફિકેશન મળશે. મારા વિડીયો જોતા રહેજો, મજામાં રહેજો, આનંદમાં રહેજો અને ખુશ મિજાજ રહેજો. અને તમારા સંસ્કાર, તમારા સત્કાર્યોની સુવાસ આજુબાજુ ફેલાવતા રહેજો. પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.